सेवा मार्ग आप शीखवेज, आप सेवा करी शीखवे श्रीहरि। सुकाम शीखवे छे, कहे छे भक्ति पक्ष वैभव सुदृढ़ की। एटले नाम रत्नाख्य में आपनू नाम कहू छे, स्वपितृ प्रवर्तित पथ प्रचार सुविचार कर। श्री वल्लभाचार्य जी द्वारा जे आ सेवा मार्ग प्रगट थयो एनो प्रचार आपे सुविचार पूर्वक कर्यो। ए सेवामां राग भोग श्रृंगार नो विनियोग करावियो। जीवन जे लौकिक वासना हती, जे लौकिक कामना हती, एने सेवा द्वारा केवी रीते अलौकिक करी देवी ए आपे बतावियो। एवो रसरूप सेवा मार्ग आपे प्रगट कर्यो। आप सेवा करी शीखवे श्रीहरि, भक्ति पक्ष वैभव सुदृढ़ कीधु। ए सेवा मार्ग प्रगटावी ए दैवी जनों ने ए सेवा शीखावीने आपे भक्ति पक्ष ने दृढ़ कर्यो, सुदृढ़ कर्यो। एवी रसरूप सेवा आपे बतावी के जेना द्वारा ए सेवा करता करता धीरे धीरे प्रभु में एवी आसक्ति थाय के सांसारिक सुख दुख पछी नड़तर रूप ना थाय। घणाय ने थाय के ब्रह्म संबंध लीधुं એટલે પછી માલામાલ થઈ ગયા, કોઈ દુઃખ નહીં આવે, એવું નથી। પણ એ દુઃખ તમને નડતર રૂપ નહીં થાય, એ તમને બાધા નહીં કરે। બાકી સુખ દુઃખ તો ચાલે રાખવાના છે, પણ આ સિસ્ટમ દ્વારા તમારું અંતકરણ એટલું મજબૂત થઈ જશે કે સુખમાં તમે ફૂલાઈ નહીં જાઓ, દુઃખમાં તમે ભાંગી નહીં પડો। આ સુખ દુઃખ તમારા ભક્તિ પથમાં તમને ક્યાંય બાધા નહીં કરે। એટલે અહીં શ્રી હરિ કહ્યું, હરિ સર્વ દુઃખર્તા, કે એવા પ્રભુએ દૈવી જીવોના એ દુઃખ નિવૃત્ત કરવા માટે આવો રસરૂપ સેવા માર્ગ પ્રગટાવ્યો। આપ સેવા કરી શીખવે શ્રી હરિ। પણ આપણા અહંકારમાં આપણે એ સેવાના સ્વરૂપને સમજી નથી શકતા। મેં આટલી સેવા કરી, મેં આટલી ભેટ ધરી, મેં આ મનોરથ કર્યો, એ અહમ આપણને બહુ આવી જાય છે। એટલે જેમ શ્રીજીએ કહ્યું, પેલો શેઠ બહાર નહીં જાય, નાથ દ્વારાની સીમની બહાર મોકલો એને, ત્યાં સુધી હું આરોગીશ નહીં। અહંકાર અભિમાન પ્રભુને એટલું ખૂંચે છે। એ અહંકારયુક્ત સેવા, એવી સેવા પ્રભુ અંગીકાર નથી કરતા। તો એવા આચાર્ય, એવા શ્રી વિઠ્ઠલ નિસ્સાધન જનોનો ઉદ્ધાર કરવા વાળા, એમણે આ રસરૂપ સેવા માર્ગ પ્રગટાવ્યો। વાર્તામાં આવે છે, પેલો ખૂબ શોખીન હતો, તેને કહ્યું કે તું સેવા કર, તમને સારું સારું ખાવાનો શોખ છે, પ્રભુને સુંદર સામગ્રી અરોગાવો, સારા સારા વસ્ત્રો ધરવાનો શોખ છે, પ્રભુને સુંદર વસ્ત્રો અંગીકાર કરાવો। એટલે આપણી બધી જે લૌકિક વાસનાઓ છે, જેમ સિદ્ધાંત રહસ્યમાં કહ્યું, એ જ આખું આપે, એ બધી લૌકિક આપણી કામનાઓને સેવામાં વણી એનો વિનિયોગ કરીને એને અલૌકિક કરી દીધી, કે જેમ ગટરનું જલ ગંગાજીમાં ભળે અને ગંગારૂપ થઈ જાય, એવી રીતે આપણી ગટર જેવી વાસનાઓ આ સેવા કથારૂપી ગંગામાં ભળીને એ પણ અલૌકિક થઈ ગઈ। આપ સેવા કરી શીખવે શ્રીહરિ। એક શેઠ હતો, બહુ અહંકારી, બધાને સાધુ સંતોને તેડાવે, કોઈ મોટા મહાત્મા આવ્યા હોય તો એને બોલાવે, પણ પોતાનો ખૂબ શો કરે, એ બધા સાધુઓને પણ દેખાડે કે આ મારો અવળો બંગલો છે ને આ છે ને તે છે। એક કોઈ મહાત્મા એક દિવસ આવ્યા શેઠે, એમને સત્કાર્યા અને કહ્યું કે મારા બંગલે આપ પધારો, અને ત્યાં પધરાવ્યા। હવે શેઠને પોતાની સંપત્તિનો ખૂબ અભિમાન, એટલે મહાત્માને કહ્યું કે આપ થોડું મારું આ મકાન જોઈ લ્યો, આપ પધારો, આપ બધે દ્રષ્ટિ કરો। મહાત્માએ કહ્યું કે ભલે, લઈ ગયા એમને, કે આ મીટિંગ રૂમ છે દેખાડ્યો, કે અહીંયા બધા મોટા મોટા અમારા બિઝનેસના શેઠ જે આવે, બધા અહીંયા અમે બિઝનેસની વાતો કરીએ, મીટિંગ કરીએ, વળી થોડાક આગળ ગયા,
એટલે કહ્યું કે આ સ્પોર્ટ્સ રૂમ છે, આમાં અમે ટેબલ ટેનિસ રમીએ, આમાં અમે બધા વિવિધ રમતો રમીએ. ફરી થોડાક આગળ લઈ ગયા, કહ્યું કે આ પુસ્તકાલય લાઇબ્રેરી રૂમ છે, આમાં બધી દુનિયાભરની પુસ્તકો આમાં રાખી છે. એવી રીતે એક એક રૂમ દેખાડતા ગયા અને ખૂબ પોતાની બડાઈ કરતા ગયા. આ ડાઇનિંગ રૂમ છે, અહીંયા અમે ભોજન કરીએ છીએ. આ છોકરાઓ માટેનો રૂમ છે, અહીંયા છોકરા. હવે એક સ્ટડી રૂમ આવ્યો, ત્યાં સાહેબ છોકરાઓને જિયોગ્રાફી ભણાવતા હતા. કહ્યું કે આ સ્ટડી રૂમ છે. હવે ત્યાં જે ટેબલ પર એટલાસ હતું, આખો નકશો હતો વિશ્વનો. મહાત્માએ કહ્યું કે આ શું છે? એટલે શેઠે કહ્યું કે આ દુનિયાનો નકશો છે. મહાત્મા કહ્યું કે આમાં બધું દેખાય, દુનિયામાં જે છે એ બધું દેખાય. શેઠે કહ્યું કે હા. મહાત્માએ કહ્યું કે આમાં ભારત આપણું દેખાય, એટલે અવળો નકશો હતો એમાંથી અવળું ભારત હતું દેખાયું કે આ ભારત. મહાત્મા કે આ તો બહુ ઊંચી વસ્તુ છે કે આમાં મહારાષ્ટ્ર દેખાય તમારું, તો કે વળી ભારતમાંથી અવળુંક થયું તો કે આ અવળુંક મહારાષ્ટ્ર આમાં દેખાયું. આમાં તમારું મુંબઈ દેખાય તો એમાં અવળુંક ટપકું હતું નાનું એક, આ મુંબઈ. મહાત્માએ કહ્યું કે તમારો બંગલો દેખાય આમાં? એટલે શેઠે કહ્યું કે આ મુંબઈ અવળું ટપકા જેવું દેખાય છે, બંગલો ક્યાંથી દેખાય? મહાત્મા એક વાત બહુ સુંદર કહી કે પ્રભુએ તારા ઉપર આટલી કૃપા વરસાવી, તને આટલું દીધું, તું એનો અહંકાર લઈને ફરે છે, એની સામે તારા ટપકા જેવી તારી હેસિયત નથી, પણ તે તારા અવળા બંગલામાં એ પ્રભુ માટે એક ખૂણો ના રાખો. તો જે સેવા બોજારૂપ લાગતી હોય એવી સેવા કરવાની જરૂર નથી. ઉદાસીને સ્વયં કુર્યાત એમાં પાગ્યા કરે છે. ઘરમાં પણ કોઈ ઉદાસીન હોય તો પોતે જ સેવા કરવી, એવા આપણા પ્રભુ અત્યંત કોમલ છે, એમને ભાવપૂર્વક સેવા થતી હોય એ રૂચે. આવા જળ વ્યક્તિઓ સેવા કરે, આપણા કોમલ પ્રભુને બહુ શ્રમ પડે. એટલે એવો રસરૂપ સેવા માર્ગ બતાવ્યો, આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. હવે વાણી દ્વારા આપે શું કર્યું? કહે છે કે આપની લીલા તે, આપની જે સારસ્વત કલ્પની જે કાંઈ લીલા છે, વદન પોતે કહી. આપે જ સુબોધિની શ્રૃંગાર રસમંડન આદિ ગ્રંથો દ્વારા પોતે આપે પોતાની એ લીલા વદન પોતે કહી. કે જેમના જે આપની રસરૂપ વાણી છે એના ઉચ્ચાર માત્રથી જીવને એ અલૌકિક આનંદની અનુભૂતિ થવા લાગે છે, એવી આપની રસરૂપ વાણી છે. આપની લીલા તે વદન પોતે કહી, ઉચ્ચાર આનંદ તે અધિક દીધો. એટલે જે ચતુશ્લોકીમાં સ્મરણમ ભજનમ ચાપી, અડધી તુકથી ભજન બતાવ્યું અને અડધી તુકથી સ્મરણ બતાવ્યું. ચિંતનીય અનુસરે કે સેવા કરો અને એ સેવાના અવકાશ જ્યારે મળે ત્યારે સ્મરણ કરો. એટલે અડધી તુકથી પહેલી બે કળીથી સેવા બતાવી અને પછી સ્મરણનું સ્વરૂપ બતાવ્યું કે આપની વાણી જેમાં અનેકવિધ લીલાઓ છે, આપણા મનને મનસા ભાવી એ નિત્યમ લીલા સર્વાક્રમાગતા. કે આપણા મન આપણું એટલું ચંચલ છે કે એક જગ્યાએ લાગે નહીં, ચોટે નહીં, એટલે સતત એને આ લીલામાં પરોવેલું રાખો. એ અભ્યાસ જે ગીતાજીમાં પ્રભુ કહે છે કે અભ્યાસ એનું તું કોંતે, તો આપણો એ અભ્યાસ છે કે મનને કઈ રીતે રાખવું કે મનસા ભાવ એ નિત્યમ. આપની જે નિત્ય નવીન લીલા છે, નવલી લીલાઓ છે, એમાં આપણા મનને લગાડીએ રાખો, એ આપણા મનનો અભ્યાસ છે. એટલે સ્મરણ કહ્યું, અનવસરમાં ચિંતન કરવું. એટલે અડધી તુકથી સેવા અને અડધી તુકથી સ્મરણ. સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. તો એ સ્મરણનું સ્વરૂપ આપની વાણી દ્વારા સતત આપની લીલાનું. અમારા ત્યાં રાજકોટમાં મારા રૂમની બહાર એવું છે કે કબૂતર ઘણા ભેગા થઈ જાય,
तो ये कबूतर कंक कंक डाळखी ने लईने यहाँ माळो बनावानुं करे अने हूँ रोज सवारे जईने बे चार डाळखी होय लईने फेंकी दो केम के एकवार माळो बनी गया पछी तो तकलीफ थाय पछी केम काढू एटले रोज कबूतर ए डाळियुं नाखी जाय ने रोज हूँ डाळियुं फेंकी दऊं रोज कबूतर डाळियुं लई आवे ने रोज हूँ फेंकी दऊं માળો બને જ નહીં આપણું મન એવું કબૂતર જેવું છે સાંસારિક ડાળીઓ લઈ આવે રોજ અહમતા મમતાનો માળો બનાવવા માટે પણ આ સ્મરણ અને સેવા દ્વારા એ સ્મરણ સેવા રૂપે હાથથી ડાળીઓ કાઢી નાખો એને ફેંકતા જાઓ તો એ મન પણ અભ્યાસ કરત કરત અભ્યાસ તે જળમતી હોત સુજાન એ અભ્યાસ દ્વારા ધીરે ધીરે આપણું મન એ પ્રભુમાં પરોવાઈ જશે કેમ કે શીઘ્ર કોઈ ફલ ના મળે થોડુંક એના માટે અભ્યાસ કરવો પડે ઉદ્યમે નહિ સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથ એટલે આ પહેલી તુકમાં ભજન અને સ્મરણનું સ્વરૂપ બતાવ્યું આપ સેવા કરી જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત પોતાના દૈવી જીવોને એ સેવા શીખવવા માટે સેવાનું સ્વરૂપ બતાવવા માટે આપ પોતે આપની જ સેવા કરે છે એવો સેવા માર્ગ આપે પ્રગટ કર્યો એ ક્યાંથી કર્યો તો કહે છે કે વેદ દધી મધ્ય નવનીત જે ભજન રસ વેદરૂપ જે દહી છે એનું મથન કરી અને જે માખણ રૂપ જે ભજન રસ છે ઘણા ટીકાકારો અનુભવ બતાવે છે કે એ માખણ રૂપ જ્ઞાન માર્ગ આપે કેમ કે જ્ઞાન માર્ગ પણ આપ જ સાચો બતાવવા વાળા છે અને જ્ઞાનનો સાર શું છે ભક્તિ તો માખણમાંથી ઘી કરવું હોય તો એમાં અગ્નિની જરૂર પડે એવી રીતે અગ્નિરૂપ જે શ્રી આચાર્યચરણ છે એમણે આ જે જ્ઞાનરૂપ માખણ છે એના સારરૂપ એવું ભક્તિરસ જે ઘી છે એ આપણને પાયો વેદ દધી મધ્ય નવનીત જે ભજન રસ એનું વેદનું મથન કરી નવનીત રૂપ એ જ્ઞાન આપણને આપ્યું અને એ જ્ઞાનના સાર રૂપ ભજન રસ એને રસરૂપ કહ્યો છે એ ભક્તિરસ દૈવી જીવોને આપે આપ્યો મથિત માધુરી એ રસ કેવો છે અત્યંત મિષ્ટ અત્યંત મધુર છે મથિત માધુરી જીવે શ્રવણ પીધો પોતાના કર્ણરૂપ પાત્ર દ્વારા આપની જે રસરૂપ વાણી છે એનું કર્ણરૂપ પાત્ર દ્વારા એ રસરૂપ વાણીનું પાન કર્યું દૈવી જીવોએ હવે એ માખણ નીકળી જાય પછી વધે શું છાસ તો એવો જે તક્રસમ છાસ જેવો જે કર્મપથ અહીં ટીકાકારો આજ્ઞા કરે છે કે જે વેદને સ્વીકૃત જે કર્મ માર્ગ છે આ એ કર્મ માર્ગની વાત નથી થતી પણ જે નાસ્તિકવાદ છે જે કર્મને જ પ્રધાન માને છે કર્મ જ બધું દેવાવાળું છે એવો જે કર્મપથ છે એને તક્રસમ કહ્યો છાસ જેવો કહ્યો શ્વેત જાણી કે જે વિમુખ જન હતા આપનાથી જે બહિર્મુખ છે એમણે શ્વેત જાણી એટલે દૂધના ભ્રમમાં સફેદ જાણીને તાણી લીધો તક્રસમ કર્મપથ સ્નેહ રસહીન જે એનાથી કઈ પૌષ્ટિકતા નથી છાસ પીને કઈ પુષ્ટ ના થાય શરીર ઘીથી જેમ પુષ્ટ થાય એટલે ઘી કહ્યું એટલે ભજન રસથી એનો આત્મા પુષ્ટ થાય છે એવી રીતે આ છાસ છે એ સ્નેહ રસહીન એ જે કર્મપથ છે એમાં સ્નેહ કે ભાવ નથી રસહીન છે નિરસ છે તો એવો જે નિરસ કર્મપથ છે એને જે વિમુખ જનો છે એ સફેદ જાણ્યો શ્વેત જાણ્યો એટલે દૂધના બ્રહ્મમાં તાણી લીધો શ્વેત જાણી વિમુખ તાણી લીધો એવો ભક્તિરસ કે જે વેદનો નિચોડ છે એ વેદનો નિચોડ કરી અને નવનીત રૂપ એવું આપણને પ્રભુએ એ વાણી દ્વારા પોતાની વાણી દ્વારા આપણને આપ્યું એવી રસરૂપ વાણી છે તો બધાને કેમ અસર નથી કરતી કલ્યાણ ભટ્ટજી એકવાર પૂછ્યું ગોકુલનાથજીને કે બધા ભગવદ્ લીલાનું શ્રવણ કરે પણ કોઈને વધારે ફલિત થાય ને કોઈને ઓછું ફલિત થાય એવું કેમ તો આપે 10 પ્રકારના ચિત્ત બતાવ્યા પહેલો પ્રકાર કયો આકાશ આકાશ જેવું ચિત્ત કોઈ એને સ્પર્શે નહીં ને એ કોઈને સ્પર્શે નહીં
अधिक समय अमे सर्वोत्तम जी कर्या त्यां 11 दिवस हवे 11 दिवस सर्वोत्तम जी कर्या एटले छेले एक माजी आव्या के कृपानाथ आप केटलू पण बोलो पण आ जीव में कई फेर पड़वानो नथी। आकाश जेवू छे तेने कोई अडे ज नहीं गमे एटलू आपणे करीए। बीजू कयु वज्र जेवू एने कोई भेदी ना सके। पछी एनाथी थोड़ुक सारू कयु लोढ़ा जेवू के बहु अत्यंत अग्नि आवे तो कंईक थोड़ाक ताप थी थोड़ुक ढीलू पड़े। पछी पत्थर जेवू कयु पत्थर जेवू चित के एने टाकणी ज असर करी सके बीजू कंई एने असर ना करे। पछी कयु सुवर्ण जेवू के खूब ताप लागे सत्संग रूपी ताप खूब आवे एटले एटली वार एने नरम थई जाय एटली वार रहे पण जेवो एनो सत्संग छूटे ताप जेवो छूटे एम पाछू कठण थवा लागे। पछी लाख जेवू कयु के एनाथी थोड़ुक वधारे नरम पड़े। मीण जेवू कयु के थोड़ो ताप लागे तो एनाथी आर्द्रता आवे जेम मैं कयु केम के रसरूप वाणी छे। आजे तो सिद्धांतना नामे झेर पीवड़ावामां आवे छे। आ प्रभुतनी तो रसरूप वाणी छे ए रसरूप वाणीनुं पान करीने तो आपणुं हृदय आर्द्र थावुं जोईए जळ न थावुं जोईए। आ तो सिद्धांतना नामे बधाने गार ઠોકે નિંદા જ કરે તો એમાં ભાવ ક્યાંથી આવે અને બધી રીતે જળ કરી નિંદા કરી કરીને સાવ જળ કરી દે ને પછી કે હવે સેવા કર પછી શું કામનું સેવા કરે હૃદયમાં ભાવ જ નથી તો એ સેવા શું કામની। એટલે ભાવ જ્યાં સુધી નથી કેમ કે એ ભાવાત્મક પ્રભુ છે શિક્ષાપત્રમાં આપ આજ્ઞા કરે છે એ ભાવાત્મક પ્રભુનો અનુભવ તો ભાવથી જ થશે અને જે હૃદયમાં દોષ દ્રષ્ટિ છે એ હૃદયમાં ભાવ ક્યારેય આવી શકે નહીં। આ બે વિરોધી વસ્તુ છે। તો મીણ જેવું કહ્યું કે થોડોક તાપ લાગે એટલે ઓગળે। એ પછી કહ્યું માખણ જેવું પછી ઘી જેવું કહ્યું અને સૌથી ઉત્તમ ચિત્ત કહ્યું અમૃત જેવું કે જે આર્દ્ર જ રહે કે જે મહાઅલૌકિક અગ્નિ કુલ સબ અલૌકિક અષ્ટ છાપ હૈ અલૌકિક સબ ભક્ત જન જો શરણ બધામાં એને ભગવદ રૂપતા દેખાય એ વૈષ્ણવના લક્ષણ છે। તો આવા વિવિધ ચિત્ત છે એટલે આપે જે આ માધુરી જે આપની વાણી છે એ અધિકારી જે જેટલા હોય એને અસર કરે અધિકારી જન ના હોય આવા પથ્થર જેવા ચિત્ત હોય વજ્ર જેવા ચિત્ત હોય તો એને અસર ના કરે। તો એ વેદના નિચોળ રૂપ જે આપની વાણી છે એ એવી રસરૂપ છે કે એનાથી આર્દ્રતા આવે ભાવ દ્રષ્ટિ આપણી ખીલી જાય। કેમ કે જો માણસ માત્રનો સ્વભાવ છે કે બીજાના દોષ જોવા સ્વભાવ તો છે જ પણ એ ઉપરથી આવી નિંદા સતત એને પીવડાવી રાખે પીવડાવી રાખે અરે હવેલી વારો ફાંસીએ ચડાવો આ તો દેવલક પાપી પોતે સિદ્ધના દીકરા જજ બનીને બેહી ગયા। એક ગોકુલનાથજીના આશ્યામૃતમાં એક પ્રસંગ આવ્યો કે એક મૂરખ રાજા હતો એ મૂરખ રાજા દાઢી કરાવતો હતો વાણંદ પાસે। હવે ત્યાંથી દાસી નીકળી એટલે વાણંદનું જરાક દાસીમાં મન બગડ્યું। હવે દાસીમાં દ્રષ્ટિ ગઈ એટલે રાજાને વાગી ગયું રાજાનો મગજ ગયો વાણંદને ફાંસીએ ચડાવી। એટલે વાણંદ બહુ કરગયરો એક મારા બાયડી છોકરા છે શું કામ મને આવું કરો છો મારો તો ઓલી દાસી જાતી હતી એમાં મારી નજર ગઈ ના થઈ ગયું કે દાસીને ફાંસીએ ચડાવો। દાસી કે હું તો દરજી પાસે જાતી હતી રાણીના કામથી રાણીના વસ્ત્ર લઈને તો કે દરજીને ફાંસીએ ચડાવો એને બોલાવો। દરજી આવીને બહુ કરગયરો કે મારા તો બાયડી છોકરા છે આવી મારા ઉપર ઓલું અનર્થ ના કરો મારા પછી એનું કોણ રહેશે। તો કહ્યું કે બાયડી છોકરા વગરનો કોક ગોતો ને એને ફાંસીએ ચડાવો। તો રાજાના માણસો કોક સંન્યાસીને ઉપાડી આવ્યા। સંન્યાસી આવીને કીધું કે ભાઈ તું મને મારી દે મને વાંધો નથી પણ તને બ્રહ્મ હત્યા લાગશે। તો કહ્યું કે કોક કંઈક એવું ગોતો જેમાં જીવ ના હોય એને લટકાળો એટલે મૂરખ રાજા કીધું।
એટલે દોષી હોય કે નિર્દોષ હોય, હવેલી વારો ફાંસી એ ચડાવો સીધો. આજે એવું ચાલે છે. એટલે જ્યાં સુધી ભાવ દ્રષ્ટિ આપણામાં વિકસશે નહીં ત્યાં સુધી એ લીલા દ્રષ્ટિ નહીં આવે કે તથૈવ તસ્ય લીલેતી. એ લીલા દ્રષ્ટિ આપણે વિકસાવવાની છે અને એ ભાવ દ્વારા જ શક્ય થશે. દોષ જો હૃદયમાં હશે તો કાંઈ થવાનું નથી. એટલે સ્વભાવ આપણો છે અને એકવાર બીજાના દોષ જોતો થઈ જાય એટલે પોતાના દોષ પ્રત્યે આંધ્રો. એટલે કહ્યું કે કૃપા ભઈ તબ જાની જબ દેખે આપનો દોષ. એક ગામ કોક એક બાપ દીકરો હતા, એ ઘોડા ઉપર જતા હતા. દીકરો ઘોડા ઉપર હતો અને બાપ ચાલ્યો જતો હતો ઘોડાને લઈને. તો કોઈએ જોયું, કહ્યું કે આ કેવો પુત્ર છે કે પિતા ચાલે છે ને પોતે આરામથી ઘોડા ઉપર બેઠો છે. પુત્રને એમ થયું કે વાત સાચી છે, પિતા ચાલે એ સારું ના કહેવાય. એટલે પિતાને ઘોડા ઉપર બેસાડ્યા અને પુત્ર ચાલવા માંડ્યો. વળી થોડાક આગળ ગયા એટલે કોઈએ કહ્યું કે આ કેવો નિર્દય પિતા છે, પુત્ર બિચારો તડકામાં ચાલે છે ને પોતે આરામથી બેઠો બેઠો આવે. પિતાને થયું કે ના, આ તો બરોબર ના કહેવાય. પુત્રને કહ્યું કે તું આવી જા બે ઘોડા ઉપર. ત્રીજા કોકે કીધું કે ઘોડા ઉપર જરાય દયા છે, બે બે જણા માથે ચડી ગયા છે. બે ઉતરી ગયા. વરી ચોથા એ કોકે કીધું કેવા મૂર્ખા છે, ઘોડો છે તોય હાલીને જાય. આવી આપણી દ્રષ્ટિ છે, બધે કઈક કઈક તો ખોટ દેખાય જ જાય. એટલે ભાવ દ્રષ્ટિ વિકસાવવાની છે. તો આપનો એ રસરૂપ વાણી જે વેદનું નિચોડ કરી એ અમૃત રસ ભક્તિરૂપી અમૃત આપણને આપ્યું છે, એવું અમૃત કે જે મથિત માધુરી જે મિષ્ટ છે એ જીવે આપની જે મીઠી મધુરી વાણી છે એ પોતાના કર્ણ દ્વારા શ્રવણ પીધો, શ્રવણ કરી અને એનું પાન કર્યું. હવે કહે છે આપના શરણાગતિનું મહાત્મ્ય બતાવે છે કે એ ચરણ શરણ વિના લોક દશ ચારમાં આ 14 લોકમાં એ પ્રભુની શરણ વિના કહો ને કોનો કાંઈ અર્થ સીધો. કોઈનો કાંઈ અર્થ સીધો છે, કોઈનો અર્થ પૂર્ણ થયો છે, એ પ્રભુની શરણાગતિ વગર કોઈ અર્થ પૂર્ણ થતો નથી એમ ગોપાલદાસજી. પણ જે આપને શરણ નથી ગ્રહણ કરતા અને પોતાની જાતને બુદ્ધિમાન સમજે છે એટલે કહે કે શું કહું, ચતુર થઈ થઈને વિસ્તરે, પોતે સિદ્ધના દીકરા થઈને ફરે. ભજે નહીં, ભજનમાં રસ ના હોય, બાળકો બધા દેવલક છે, હવેલીએ જવાવાળા પાપી છે, એમાં જ રસ હોય. ભજે નહીં પશુ જેમ વિષય કીધો. કેમ કે ધર્મ એક એવો પદાર્થ છે કે જે પશુને મનુષ્યને અલગ પાડે છે. બાકી આહાર નિદ્રા ભય મૈથુન એ તો બધું સરખું જ છે. એક ધર્મ એવો પદાર્થ છે કે જે મનુષ્યને પશુથી ઊંચો લઈ આવે છે અને જુદો પાડે છે. એટલે જે ભજન નથી કરતું, જે એ ગુસાઈજી પ્રભુ ચરણનું નામ નથી લેતો, એનું ભજન નથી કરતો, એ તો પશુવત છે એમ શ્રી ગોપાલદાસજી કહે છે. શું કહું, ચતુર થઈ થઈ અને વિસ્તરે, ભજે નહીં પશુ જેમ વિષય કીધો. વિષયમાં જ એનું ચિત્ત રહ્યું એટલે કહ્યું કે વિષયા ક્રાંત દેહા નામ નાવે સર્વથાલ. જેની વિષયમાં આસક્તિ છે એવા દેહમાં હરિનો ક્યારેય આવેશ નથી થતો. એ શરણાગતિના સડ અંગો નો વિચાર આપણે ગઈકાલે થોડો કર્યો. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ કરિષ્યતિ વિશ્વાસ ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્યકાર્પણ્ય ષડ્વિધા શરણાગતિ. એ પ્રભુને અનુકૂળ થઈને રહેવું, એમને જે કાંઈ પ્રતિકૂળ હોય એનો ત્યાગ કરવો, જે કાંઈ આપણી ભક્તિમાં નડતરરૂપ હોય એને છોડવું, પ્રતિકૂળ વિસર્જન. કરિષ્યતિ વિશ્વાસ, એને શરણે આવ્યા છીએ
એ ચરણ શરણ વિના કોઈનો અર્થ સીધો નથી એવું ચરણ આપણને મળ્યું છે, તો વિશ્વાસ કરીએ આપણું બધું એ પૂર્ણ કરશે, કરિષ્યતિ તે વિશ્વાસ ભર્તૃત્વે વર્ણમ, એને પોતાના પતિ તરીકે, એ આપણા અલૌકિક પતિ છે, લૌકિક પતિ તો ભાગી જશે પણ આ પતિ આપણને ક્યારેય મૂકશે નહીં, એ આપણા અલૌકિક પતિ છે, એનું પતિ તરીકે વરણ કરો, ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનિવેદન કરો, કાર્પણ્ય એટલે કે દીનતા, દૈન્યમેવ એકમ હરિતોષણ સાધન, દીનતા નહીં હોય અને અહંકાર યુક્ત જો સેવા કથા કરશો તો એ પ્રભુને રૂચતી નથી. તો જે આપનું ભજન નથી કરતો અને વિષયમાં જ ઓતપ્રોત રહે છે એ તો પશુ જેવા છે, એટલે આપનું શરણ પકડો. ગોપાલદાસજી કહે છે કે આપનું શરણ પકડો, એનાથી તમારો બધો અર્થ, જે અલૌકિક અર્થ, જે અલૌકિક કામના છે એ બધી પૂર્ણ થશે. પણ આપણે એ અવિશ્વાસ છે, મહાત્મ્ય જ્ઞાન નથી એટલે અનેક પ્રકારની ચિંતા ઉપાધિ બધી કરી રાખીએ. દયારામભાઈ કહ્યું છે, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, એને સ્વામી બનાવ્યા છે તો પછી આપને ચિંતાની શું જરૂર છે? આપણે કૃષ્ણને કરવું હોય તે કરે. બહુ સુંદર દયારામભાઈ આ ધોલમાં સમજાવે છે, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સ્વામી આપણા ઉપર બિરાજે છે, 14 લોક નો નાથ બિરાજે છે, પછી એને કરવું હશે કરશે, આપણા હિતમાં કરશે, આપણે ચિંતા કરવાની શું જરૂર છે? બધા ઉપર માયાનું બલ ચાલે, દરેક ઉપર માયાનું બલ ચાલે, કોના ઉપર ના ચાલે? સ્મરણ કરે શ્રી કૃષ્ણ ચૌદ્ર નું જન્મ મરણ ભય હરે. માયાનું આવરણ
જન્મ મૃત્યુ જરા વ્યાધિ એવા ચોર્યાસી ના ચક્કર માં ફેરે રાખે છે. દુઃખ કરો તેનાથી શું થવાનું છે? કઈ ક્લેશ સિવાય કઈ મળવાનું નથી. તો કહે છે કે ઉદ્વેગ કરવાથી શું થશે? ધણી નો ધાર્યો મને સુબો, ધણી નો ધાર્યો મને સુબો, બ્રહ્મા ખોટા આ જીવન ના જે અમૂલ્ય ક્ષણ છે એ ચિંતા ઉદ્વેગ માં શું કામ જવા દે છે? ભગવદ નામ લે. દોરી સર્વની એના હાથમાં ભરાવ્યું ડગલું ભરે, દોરી સર્વની એના હાથમાં ભરાવ્યું ડગલું ભરે, પ્રભુ જે કઈ આપણી પાસે કરાવશે એ જ થશે. આપણે ગમે એટલા દુઃખ કરશું, ચિંતા કરશું, ઉદ્વેગ કરશું તો એનાથી કઈ સરવાનું નથી. વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે, થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે, જાસે જેમ ગજ કોટુ કરે,
તો થવાનું જ છે, આપણે ચિંતા કરશું, દુઃખ કરશું તો એનાથી કઈ ફેર પડવાનો નથી. જેવી રીતે શ્રીફળમાં પાણી ભરાઈ જાય છે, કેવી રીતે ભરાય છે એ આપણને ખબર છે, પણ એની ઈચ્છાથી બધું થાય છે. અને જે જવાનું હશે એ જવાનું જ હશે, જેટલા રોશો, જે જવાનું છે એ તો વય જ જવાનું છે. કોઠું એવું ફળ હોય કે એ હાથી એને લઈ લઈએ અને એનો રસ બધો કાઢી લઈએ, અને મલ દ્વારા એ આખે આખું ફળ પાછું કાઢી દે. હવે ફળ એટલું કઠણ હોય કે એને તમે કરવતથી કાપવું પડે ત્યારે એ તૂટે, એમને તૂટે નહીં, પણ એમાંથી રસ બધો કઈ રીતે હાથી કાઢી લે. એ પ્રભુની ઈચ્છાથી બધું છે, જે થવાનું હશે થશે, જવાનું હશે એ બધું જશે. તો ભાઈ ભગવત સેવા કરો, ભગવત નામનો આનંદ લ્યો, ચિંતામાં શું કામ પડવું. આવવાનું જ છે, પછી શું કામ કુટી મરીએ ખોટા પાછળ બધે ભાગી ભાગીને. આપણે ભાઈ સુખ સુખ જ બધું માંગત, કઈ દુઃખ આવત જ નહીં. જો આપણું ધૈર્ય થવાનું હોત તો કઈ આપણે દુઃખ સુકામ આપણે પકડીએ, પણ એ આપણું ધૈર્ય કઈ નથી થતું. હું કરું એ આપણો અજ્ઞાન છે. જેમ કૂતરો ગાડા નીચે આયેલા જતો એટલે એને એમ થાય કે ગાડું હું હલાવું, એટલે આપણે કરીએ છીએ. હું કરું છું એ આપણું અજ્ઞાન છે, બધું પ્રભુ ઈચ્છાથી જ થાય છે, એ જ મૂળ છે. એ અજ્ઞાનને કારણે આપણો એ મૂળ વિચાર ખરી પડે છે, અને અજ્ઞાનને કારણે ભાઈ દુઃખના દારિયા થાય. હવાનું અણ ચિંતવ્યું થાશે ઉપનિષદ ચરે, હવાનું અણ ચિંતવ્યું થાશે
આપણે ચિંતા કરશું કે નહીં કરીએ તો પણ જે થવાનું છે એ તો થવાનું જ છે. તો આવા સામર્થ્યવાન એ પ્રભુ આપણી ઉપર બિરાજે છે. દયારામભાઈ કહે છે કે રાધાવર, જે પ્રભુ સર્વ સમર્થ હોય એ સાક્ષાત પ્રભુ આપણી ઉપર બિરાજે છે, એનો ભરોસો રાખ. શું કામ ડરે છે, શું કામ ભય કરે છે? રાખ ભરોસો રાધાવરનો, દયા તું સિદ્ધ ને ડરે ચિત્ત તું, સિદ્ધ ને ચિંતા કરે સમજાવે છે. શું કામ ચિંતા કરે, પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતતામ રજે. એ સર્વ સમર્થ પ્રભુ, એની શરણ ગ્રહણ કરશો તો અહીંયા ગોપાલદાસજી કહે છે કે એ શરણાગતિ વિના કોઈનો કાંઈ અર્થ સીધો નથી. એ ચરણ શરણ વિના આ 14 લોકમાં લોક દશ ચારમાં કહો કોઈક એવો કેસ બતાવો. એક તો એવો કેસ બતાવો કે જેમની શરણાગતિ વગર જેનો અર્થ સીધી ગયો, જેનો અર્થ પૂર્ણ થયો હોય, એટલે એ જ સાર છે. એના વિના ક્યાંય સાર નથી. એવા સર્વ સમર્થ પ્રભુ આપણી ઉપર બિરાજતા હોય ને આપણે બધા આવી ચિંતા કરીએ એ આપણી મૂર્ખાઈ છે, આપણું અજ્ઞાન છે. આગળ કહે છે, બોલ વલ્લભ સુવન વિમલ વાણી. જે આપનું નિર્મલ નામ છે, ટીકાકારો બહુ સુંદર આજ્ઞા કરે છે કે અહીં શ્રી વિઠ્ઠલ શું કામ ના કીધું, વલ્લભ સુવન શું કામ કીધું? તો કહે છે કે આમાં મહાપ્રભુજી પણ આવી ગયા અને ગુસાઈજી પણ આવી ગયા. એટલે બોલ વલ્લભ સુવન, એવા શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલનું નામ અહર્નિશ લીધા કર. એ જ તત્વરૂપ છે, એ જ સાર છે, જે નિર્મલ આપનું નામ છે. કે જે એ પ્રભુ કેવા છે, એ અલૌકિક પ્રભુ એવા છે કે જેની ગતિ બ્રહ્માદી દેવ પણ નથી જાણી શકતા, એ એવું સ્વરૂપ છે. જેમ કહ્યું કે બ્રહ્માજી આપના અધરામ્રત માટે તલસી ગયા, માછલું બનીને આવી ગયા, પણ પ્રભુએ વ્રજરજમાં હાથ પહોંચી લીધા, કેમ કે અધિકાર નહોતો. વેણુનાદ થયો ત્યારે દેવ સ્ત્રીઓ મોહાઈ ગઈ, પણ અધિકાર નહોતો એટલે આવી ના શકી. તો એ નિર્મલ આપનું નામ શ્રી વલ્લભ વિઠ્ઠલનું, બોલ વલ્લભ સુવન વિમલ વાણી, એ વાણીનો સતત ઉચ્ચાર કરી રાખ. એ રસરૂપ વાણીથી જે આનંદ પ્રાપ્ત થશે, એવો આનંદના અધિકારી તો બ્રહ્માદી દેવો પણ નથી. ગૂઢ રસ તત્વ જે વેદની વાણી તે પ્રગટ કીધી ભક્ત હેત જાણી. જે વેદમાં તત્વરૂપ જે ગૂઢ રસ હતો, જેનું મથન કરી અને નવનીત રૂપ આપે ભજન રસ આપ્યો, એ કોના માટે કર્યું? તો કહ્યું કે પ્રગટ કીધી, એ પ્રગટ કરી પોતાના જે દૈવી જીવો છે, પોતાના જે જન છે, એમના હિત માટે, ભક્ત હિત જાણી, એમના હિત માટે આપે આ વાણી પ્રગટ કરી. એટલે એ નામ, એ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ નામ સિવાય બીજો કાંઈ આ જગતમાં સાર નથી, ક્યાંય પ્રપંચમાં પડવાની જરૂર નથી. આવા સમર્થ પ્રભુ આપણી માથે બિરાજે છે તો એમના નામનો આનંદ લઈએ. શ્વાસ સબ ગિનતી કે હે, આ એક એક શ્વાસ ગણતરીનો છે. કોને ખબર છે, ઘણા એક ગઢપણમાં ગોવિંદ ગાશું, પણ કોને ખબર છે ઘરડા થાશું કે નહીં? એક સાહેબ હતા, હવે સ્વભાવે સાહેબ એટલે પ્રશ્ન પૂછવાનો તો બહુ સ્વભાવમાં જ હોય. સાહેબને એક દી એમ થયું કે આજે આપણે નૌકા વિહાર કરીએ, તો નદીમાં ફરવા નીકળ્યા, નાવવાળા સાથે ફર્યા,
કેટલું થોડુંક ફેડ્યા એટલે સાહેબ હતા એટલે સ્વભાવથી પ્રશ્ન પૂછવાનો, એટલે નાવવાળાને પૂછ્યું કે કાંઈ તું ભણ્યો છો? એટલે પહેલાંએ કીધું કે સાહેબ ભણ્યો હતો તો નાવ થોડી આગતો હતો. વળી થોડુંક ફેડ્યા એટલે સાહેબે કીધું કે કાંઈક લખતા વાંચતા આવડે છે તને? એટલે પહેલાંએ કહ્યું કે ના સાહેબ, બીજી ચોપડી ઉધી એ મને મારી મારીને મોકલો, પછી તો કાંઈ એટલે લખતા વાંચવાનું તો કાંઈ છે. સાહેબ કે તારું જીવન પાણી માંગ્યું. વરી આગળ ગયા એટલે વરી પૂછ્યું કે કાંઈ ગણિત કે કાંઈ ભણ્યો છો? ભાંગાકાર, સરવાળો, બાદ બાકી એવું કાંઈ આવડે છે? ના ના સાહેબ, એવું કાંઈ નથી આવડતું, તારું જીવન પાણી માંગ્યું. સાહેબ આમ પૂછતા જાય, ઓલો બિચારો પોતાનું અસામર્થ્ય બતાડતો રહીએ, અને સાહેબ કહેતા રહીએ કે તારું જીવન પાણી માંગ્યું. ફરી ફર્યા એટલે કે કાંઈ રામાયણ મહાભારત કાંઈ વાંચ્યું છે? સાહેબ ગામમાં રામલીલા થતી તે જોઈ, બાકી આ કંઈ વાંચ્યું નથી, તારું જીવન તો પાણી માંગ્યું. એમ હાઈલે રાખ્યું કેટલું પૂછ્યું ને ઓલો બિચારો અસામર્થ્ય બતાવતો રહ્યો. સાહેબ કે તારું જીવન તો પાણી માંગ્યું. એમ ફરતા ફરતા થોડીક વાર થઈ એટલે નાવવારાએ પૂછ્યું કે સાહેબ તરતા આવડે છે? ગમે એટલા સમૃદ્ધ હોય ચતુરાઈ ચૂલે પરી, જ્ઞાની કોઈ એમ ખાવ, જાતને શું સેવા નહીં જરા મૂલશો. ગમે એટલા સંપત્તિ હોય, સમૃદ્ધિ આવી ગઈ, ગમે એટલા ચતુર થઈ ગયા, ગમે એટલા ભણી લીધા, પણ જો તરતા ના આવડતું હોય તો પતી ગયું. એટલે આ ભવસાગરમાંથી તારવાવાળું તો આ નામ જ છે, બોલ વલ્લભ સુવન વિમલવાણી, જેની ગતિ બ્રહ્માદી દેવને પણ જેમના સ્વરૂપમાં જેમની ગતિ નથી થતી એવું આ રસરૂપ સ્વરૂપ છે. એ રસરૂપ સ્વરૂપ આપે જે સારસ્વતમાં લીલા કરી એનું ગોપાલદાસજી કહે છે કે નંદનંદન રૂપે રાસલીલા કરી. સારસ્વતમાં નંદનંદન સ્વરૂપે આપે જે રાસલીલા કરી પણ પોતે ના ઉચ્ચરી, છાની રાખી, પોતે ગુપ્ત રાખી, એનું ઉચ્ચાર ના કર્યો, તો જીવોને કેમ ખબર પડી કે રાસલીલા થઈ? તો કહે છે કે દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ, એ કંઈક એકાદ દિવસની જે 6 મહિનાની રાત આપે કરી રાસલીલામાં, એમાંથી દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ જે પરીક્ષિત રાજા, અહીં પરીક્ષિત ના કહીને ઉત્તરા કુંવર એટલા માટે કહ્યું કે ભગવત સંબંધ સૂચિત કર્યો, કે ઉત્તરાના ગર્ભમાં આપે બ્રહ્માસ્ત્રથી એનું રક્ષણ કર્યું એટલે ઉત્તરા કુંવર કહીને પ્રભુ સાથેનો એનો સંબંધ સૂચિત કર્યો. વ્યાસનંદન, વ્યાસજી આપ જ્ઞાનાવતાર હતા એટલે ત્યાં પણ ભગવત સંબંધ સૂચન કર્યું. જે સુખદેવજી, એમણે એ ઉત્તરા કુંવર પ્રતિ દિવસ એકાર્ધની, અડધા દિવસની, એ 6 મહિનાની જે લીલા થઈ એમાંથી અડધા દિવસની થોડીક વ્યાસનંદન. હવે ઉત્તમ શ્રોતા, ઉત્તમ વક્તા, એમને પણ આટલી જ લીલા નું આનંદ થયો, આટલી લીલા જ એમને મળી. તો એમ થાય આપણે કે દેવી દેવતાઓ જે છે, બ્રહ્માજી છે, એમને તો આનું જ્ઞાન હશે. તો કહે છે કે બ્રહ્માદિ મહામુનિ જે જ્ઞાનમાં પારંગતા, તે તો આ મધુસિંધુની માખી છે. માખી એટલે કહ્યું કે માખી પી પીને કેટલું પી જાય દરિયામાંથી, એટલો જ એમનો અધિકાર છે. એથી વિશેષ બ્રહ્માજીનો પણ અધિકાર નથી. એટલે જે આપના આ રાસલીલા રૂપી જે મધુસિંધુ છે, જે મધ એનો જે સમુદ્ર છે, એમાં તો આ બ્રહ્માદી જે મુનિઓ છે એ બધા માખી જેવા છે, એમનો એટલો જ અધિકાર છે. એથી વિશેષ એ આનંદ મેળવી શકતા નથી. તે મધુસિંધુની કહીએ માખી, આપનું સ્વરૂપ કેવું છે? ના કોઈ હુઓ ના હોય એ રૂપ સમ. શ્રીમદ વલ્લભ નામદેવ શુદ્રશ ભાવિના ભૂતોસ્ત્યપિ, કોઈ એમના જેવું ભૂતકાલમાં પણ નહોતું, ભવિષ્યમાં પણ નહીં થાય. ના કોઈ હુઓ ના હોય તે રૂપ સમ. એ કઈ રીતે? તો કહે છે કે તેના સકલ નિજ નિગમ સાખી, કે હું એમને એમ નથી કહેતો, આ વાત પ્રમાણ છે, જે આપના નિજ, જે આપના નિશ્વાસ રૂપ જે વેદ છે એ આના સાક્ષી છે. આપના જેવું સ્વરૂપ આ 14 લોકમાં, આપના જેવું નામ, આપના જેવું રૂપ ક્યાંય નથી, એની કોઈને ઉપમા ના દઈ શકાય એવું આપનું સ્વરૂપ છે. એ કેવું સ્વરૂપ છે? એ પ્રભુ રસપુંજ
રસો વૈસ રસના સમૂહરૂપ એવા એ પ્રભુ ભૂમિ પર રુચિ કરી, ભૂમિ પર પ્રાગટ્યની ઈચ્છા કરી પ્રગટ થયા ભાગ્યહીન જીવ જેણે કણિકા ના ચાખી. એ પ્રગટ થઈને જેમણે આટલી લીલા કરી અને એમની નજીક રહીને પણ જે જીવે આપના સ્વરૂપને જાણ્યા નહીં, આપના આ જે વચનામૃત રૂપી રસ છે એનો પાન ના કર્યો એ તો ભાગ્યહીન છે, કે જેણે એ કણિકા પણ જેણે એનો સ્વાદ ના લીધો એવા અભાગ્યા એ જીવો છે. તો કહે છે કે ખાલી હું નથી કહેતો કે અભાગ્યા છે, તેને દેવ ઉપર રહ્યા ધિક્કાર બોલે. ઉપર સ્વર્ગમાં દેવ ધીક ધીક કરે કે અરે આવો મંદ બુદ્ધિ, આવો મોકો મળ્યો અને કાંઈ ના કર્યું. મેચમાં હારતા હોય ને એટલે ટીમવાળાને બધા ગારું દે, જેમ તેમ હારતા હોય એવી રીતે મેચ ઘણા ઓલા વર્લ્ડ કપમાં હમણાં જ ગયો આપણે જોયું કે ઘણા મેચ સાવ જીતવાની અણી ઉપર હોય, જીતું જીતું જ હોય પણ પછી આમ લાઈન થાય વિકેટની એટલે પછી બધા ક્રિકેટરોને ભાંડે કે આને તો કાંઈ કેવો મૂર્ખો છે, આવો મોકો મળ્યો તો ને વહી ગયો, હમણાં જીતી જાત. આપણે જીતવા ઉપર છીએ, મહાપ્રભુજીએ આપણને જીતની એટલી નજીક લઈ આવી દીધા છે, આપણે જીતવા ઉપર છીએ ને જો આપણે આ મોકો મૂકી દઈએ એટલે તેને દેવ ઉપર રહ્યા દેવતાઓ ઉપરથી ધીક ધીક કરે કે આવો મંદ બુદ્ધિ, આવો મોકો આને મળ્યો. જેમ આપણે ગારું દઈએ ને ક્રિકેટરોને કે અરે જીતવાની અણી હતા ને આ મૂર્ખાએ શું કર્યું, એમ મંદ બુદ્ધિ કહી ને અનેક પ્રકારની નિંદા ભાખે. એને દેવ આગળ કહ્યું કે જે ભગવદ્ ભક્ત છે એની દેવ પ્રશંસા કરે અને તે તો સર્વ ઉપરાંત સુહાય રે, પણ જે આ આનંદ સમુદ્રમાં રહીને પણ આનંદ નથી લઈ શકતો, આપની બાજુમાં રહીને પણ આપના સ્વરૂપને જાણી નથી શકતો એને તો ગારું દે, આ તો સાવ મંદ બુદ્ધિ છે, મૂર્ખો છે, તેને દેવ ઉપર રહ્યા ધિક્કાર બોલે કે ધિક્કાર છે આના ઉપર, આવો મોકો મળ્યો, અલો આટલો જીતની બાજુમાં પૂગી ગયો ને હવે હારી ગયો. તો એને દેવતાઓ પણ એની નિંદા કરે છે. તો આપણને એમ થાય કે દેવતાઓ અહીંયાથી ગાર દે છે, ત્યાંથી નિંદા કરે છે, તો એ પોતે કેમ નથી સેવા કરતા? એનો જવાબ દે છે વિબુદ્ધ વાંચે વાસ વસુમતી ઉપર, એમાં કાંઈ તમે ઉપકાર નથી કરી દેતા, એમાં કાંઈ તમે નવું નથી કરી દેતા. એ પુષ્ટિ પ્રભુ ક્યારે મળશે? કે જ્યારે હૃદય ધરી દેશો, ત્યારે હૃદય એમના ચરણમાં ધરશો ત્યારે એ પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ થશે. તો એવા પુષ્ટિ પુરુષોત્તમ એ અહર્નિશ ધ્યાન, એ શ્રી વિઠ્ઠલાધીશ શ્રી ગુસાઈજી પ્રભુચરણનું અહર્નિશ ધ્યાન ધરવું, એનાથી શું થાય? તો કહે છે કે સકલ કલિમલ દુરિત કોટિ ક્ષાલે, કોટી જે આપણા અપરાધ છે, કલીનો જે મલ જે જામી ગયો છે એવા કોટી અપરાધ છે, એ તો આપના ધ્યાન માત્રથી એવા કોટી અપરાધો ડુંગરના ડુંગર હોય એ પણ દૂર થઈ જાય, એનો પણ નાશ થઈ જાય. એ પ્રભુ ભૂવિ પ્રગટ વિપ્રવર તનુ ધરી, એ પ્રભુએ આ પૃથ્વી પર વિપ્રવર દ્વિજકુલ જે શ્રી લક્ષ્મણ ભટ્ટજીનું જે કુલ છે એના તિલકરૂપ એના વર એવા પ્રભુએ સન્મનુષ્યાકૃતિ જે નાટ્ય કર્યું અને મનુષ્ય રૂપે આપ પધાર્યા વિપ્રવર, દીઠડે એમનું સ્વરૂપ કેવું છે? કે જેમને દેખતા ત્રિભુવન તણા ચિત્ત ચાલે, જેમના દર્શન કરતા ત્રિભુવનનું ચિત્ત પણ, ત્રિભુવનનો એવો કોઈ નહીં હોય કે આપના દર્શન કરીને જેનું ચિત્ત ના ચાલે, એવી સુંદરતા એવું અગાધ સૌંદર્ય આપનું અહીં વર્ણન કરે છે. પછી અંતઃપુરમાં જે લીલા કરે છે એનું વર્ણન આવે છે, અત્યંત સુંદર વર્ણન. ઝાલ રંધ્રે સખી જાણે ચિત્રે લખી, જે સ્વામીજી આપ સહિયા મંદિરમાં બિરાજે છે ત્યાં જે ઝાલી છે એમાંથી જે વ્રજભક્ત છે દર્શન કરે છે, કેમ કે થોડા ક્ષણ પણ આપનો વિરહ એ સહન નથી કરી શકતી. તો એ લીલાના દર્શન કરી, એ ઝાલી જે બારી હોય એમાંથી દર્શન કરીને એનું કેવું સ્વરૂપ કહે છે કે જાણે ચિત્રે લખી,
એ દર્શન કરીને એટલી સ્થિર થઈ જાય છે કે જાણે કોઈ ચિત્ર હોય એવી એની સ્થિતિ થઈ જાય. ઝાલે રંધ્રે શકી, જાણે ચિત્રે લખી વાંછિતા, એની જે વાંચના છે એ નાથના દર્શન સતત થઈ રાખે એવી જે એની વાંચના છે, એવી વાંછિતા જે છે નાથની છબી નિહાળે, એમની છબી નિહાળીને એની સ્થિતિ એવી થઈ જાય છે કે જાણે ચિત્ર હોય એવી સ્થિર થઈ જાય. જાણે ચિત્રે લખી કમલ ખંજન મીન મધુપ જ્યાં ત્યાં થકી, આ બધા નેત્રની ઉપમા આપી છે. આ બધી કમલ ખંજન મીનના આકારના નેત્રો મધુપ જ્યાં ત્યાં થકી, એ પ્રભુ પણ એ વ્રજભક્ત સાથે કેવી લીલા કરે છે કે આપ વક્ર દ્રષ્ટિ વાકી દ્રષ્ટિથી એની તરફ દ્રષ્ટિપાત કરે છે અને નેત્રના અનેક પ્રકારના હાવભાવ દ્વારા એના એ ભાવને પૂર્ણ કરે છે, એના ભાવનું પોષણ કરે છે. હાવભાવાદિક કોટી કોટી કરે મદન જ્વર વ્યથા, જે આપની સાથે અનેક મનોરથ રૂપ જે મદન જ્વર છે, જે અલૌકિક કામનો જે જ્વર જ છે, એને આપ અનેક હાવભાવ કરી અને આપ એ વેગે જલ્દીથી એના મનોરથ પૂર્ણ કરી અને એનો એ જ્વર ટાળે છે. કહે છે ગોપાલદાસજી કે દાસનો દાસ ભણે, જે ભાયલા કોઠારી એમનો દાસ એવો હું ગોપાલદાસ, દાસનો દાસ ભણે સકલ સજ્જન સુને, શ્રી વિઠ્ઠલ આપનું બિરુદ પાલે. આપે જે વેદ વચન પ્રતિપાર્યો, કીર્તનમાં આવે છે વેદ વચન પ્રતિપાડ્યો એ આપનું બિરુદ પાલે. આપે જે વચન દીધું છે દૈવી જીવોના ભાવોનું પોષણ કરવાનું એ બિરુદ પાડવાવાળા એવા આપ શ્રી વિઠ્ઠલ છે. તો આ સાતમા આખ્યાનનું જે ગાન કરે, ટીકાકારો કહે છે કે એને દાસ્ય ભક્તિ સિદ્ધ થાય એવું રસરૂપ આ આખ્યાન છે. હવે મારી વિનંતીને માન આપશો અને મારા મનોરથ પૂર્ણ કરશો. થોડી વાર આશીર્વચન, કદાચ એવું છે કે હું એટલું સારું બોલું છું કે એમને સાંભળવા મજા આવે છે. તો એ આ સાતમા આખ્યાનમાં આપે દાસ્ય ભક્તિ સિદ્ધ કરનારું એવું આખ્યાન છે. આનું ગાન કરવાથી એ દાસ ભક્તિ સિદ્ધ થાય છે અને દાસનો ધર્મ શું છે કે જે સ્વામીનું સુખ હોય, જેમાં સ્વામીનું સુખ સચવાય એ પ્રમાણે જ સેવા કરવી એ દાસનો ધર્મ છે. આઠમા આખ્યાનનું ગાન આપણે કરી લઈએ, પછી થાય એટલું વિવેચન કરશું, બાકી તો કાલનો દિવસ છે જ હજી. લલિત માનો હર શ્રી વલ્લભ સુવન સુજાન, નખ શિખ સુંદર બ્રજ જન જીવન પ્રાણ, વદન કાંતિ જાણે ઉદયા કોટિક ભાણ, દ્વિજ કુલ મૌન પ્રગટ્યા પુરુષ પ્રમાણ, નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ, તેના સાહી ચારે ભજનને આપે પદની
प्राण अति तपति तनु जुवो तमे प्रगट ये धान शेष सहस्र मुख उच्चरे ते गुण निधि नाथ